राजू भाई सारू थयो डॉक्टर केबिन में नोता नहीं तरह अमर अकबर एंथनी नी फिल्म आपने जोई नो शकत कारीशी आ तारो ओलोच फ्रेंड ने जेने तू मरवा आई वो तो है नालायक तू तारी हाटू रुद्र सामे लड़ियो अने तू अने बहरी ने लेने आई हॉस्पिटल आई वो छे हैं ने तू अने जुट्टू बोलतो करी ना खोते है ना अरे राजू भाई आना तो लोई में जुट्ठाणू छे इना बापा ने मंदिरे थी जईडी थी अने गाम लोगों ने कीधु तू कि अमारी दीकरी छे त्यार थी जुट्ठाणानी शुरुआत थई गई छे अने राजू भाई हूँ एने एम नेम जादूगरणी नत कहती अरे काड़ो जादू कईरो छे इने मारा छोकरा ऊपर मम्मी पड़ी गया था एटले मैंने हॉस्पिटल ले लई आईवा भाई घरे नो तो मुझे पग में मचकोड़ आई विच एकला किम ना आवत है वानन की आ तारा वाला भाई एक संबंधो तोड़ा अने एनी वाते उठापी ने तू आने आई लई ना आईवी छो मम्मी हूं तो को रस्ते पड़ी जनार ने हाथ दे ने मदद करू छु तो हमने ना करू हाँ तुम्हारा भाभी छे भाई ने जी के हुई से ठीक है हेलो भाई भाभी जो तो खरा राजू भाई छेवटे तो आपड़ा लोग कोई ने काम आई वाने हेलो हेलो अबे नानकी नानकी क्या आती तू भाभी ना रूम में हॉस्पिटल में मदद ओछी कही रही थी के आ इना रूम में भराई ने बैठी छे शर्म वगर नी मम्मी अरे जी बोल हुई ना कि बोली ले मने जो योग्य लायक हूं ना ये मैं कह रू अने हूं ईज करीश एक प्रेग्नेंट स्त्री जना पग में वाग्यू छे एनी मदद करवी वधारे महत्वनी छे थई के थारा अने भाई ना नियमो पाड़वा અડધો પોણો કલાક હું ઓલી ની હારે રહી તમારી હામું જવાબ દેવા લાગી ભાભી આ તો હું એ જ વિચાર ના કાકા હું તમને હામે જવાબ નથી આપી રહી હું સ્વીકારું છું કે મેં ખોકની મદદ કરીને બહુ મોટી ભૂલ કરી છે એટલે હું સજા ભોગવવા તૈયાર છું લે મમ્મી ले मार मने मारा मोढ़ा माथी एक शब्द ही नहीं निकला जा जो नानकी दीदी ने आत्मा वागी जातू है ना तो तमारा हाटू બીજો હાથે રેડી છે મારા સેવા ઘરમાં હંધાય લોકો સમજદાર છે એટલો લોકો મને ઉપદેશ આપે છે શું લેવાનો ઉપદેશ તો તું માણસોને તડપી તડપીને મરતા જોવા ટેવાયેલો હોઈશ તારા માં સાહેબના દરબારમાં પણ અમે સામાન્ય માણસો છીએ અમારું માણસ અમારી સામે પીડાતું હોય ને तो मैं हाथ पर हाथ धरीने ना बैसी रही तू ने तारा मां साहब करी सकता हो हमें नहीं विषय कट तारा भाभी
અને માણસોની કોઈ કિંમત નહીં હોય. પણ મને છે અને કહેવાનો કોઈ અર્થ નથી. નથી ને? શું લેવાણ સમજાવે છે? ઘરમાં સૌથી વાલું હોય ને મને કોઈ, તો એ તું જ છે. એટલે તને છેલ્લી વાર કહી રહ્યો છું કે નકશામાં જે રીતે ઘરના ભાગલા પાડ્યા છે ને, જો તું એવી રીતે નહીં રહે તો આજ પછી તારા ને મારા સંબંધો હંમેશા હતું પૂરા. આ યાદ રાખજે નાનકી, કે આજ પછી તારે મારી કે મારી પત્નીની મદદ કરવાની જરૂર નથી. ધીરે ધીરે ચાલ. ધારા, મારે નાનકી હારે આટલી ખરાબ રીતે વાત નહોતી કરવી જોઈ. ગમે તેમ તું મારી લાડકવાઈ બહેન છે. મારે આટલી ખરાબ રીતે એની જોડે વાત નહોતી કરવી જોઈતી. એની પાછળ એક કારણ છે. તારા કહેવાયેલા શબ્દો હંધાય સાંભળે છે, પણ ના કહેલી વાતો કોઈ નથી જાણતું. ત્યારે હાલ હું એ જ જગ્યાએ છું જ્યાં હંતાને લાગે છે કે હું નથી સમજી રહ્યો, અને મને લાગે છે કે કોઈ મને નથી સમજી રહ્યો. પરિસ્થિતિ સમજી શકું છું બેટા. તારો સગ્ગો મોટો ભાઈ જેને આપણે માથે ચડાવીને ફરિયા કરતા હોઈએ, એ આવું વર્તન કરે તો કેવું ખરાબ લાગે હે? બહુ ખરાબ વર્તન કર્યું બેટા તારી હારે. શું થયું તને હે? કેમ આમ ચૂપચાપ બેઠી છે? તારું માથું દુખે છે દીકરા? લાય હું તને માથામાં માલિશ કરી આપું, તને સારું લાગશે. આ મમ્મી શેની હાટું છે હે? ભવ્યા, અમુક લોકો એમ કહેતા હોય છે કે તું મારો જીવ છે, તું મને સૌથી વાલી છે. પણ જ્યારે સમય આવે ને ત્યારે એ જ લોકો આપણને લાત મારી દેતા હોય છે. પણ માં એવી નથી હોતી બેટા. માં ભલે એમ ન કહેતી હોય કે તું મારો જીવ છે, પણ માનો જીવ તો બાળકમાં જ હોય છે.
માં જેટલો પ્રેમ બાળકને કોઈ નો કરી શકે. એક દિવસ હંધાઈને આ માનો પ્રેમ બરાબર સમજાઈ જશે. જે મટાણે તને સમજાઈ ગયો છે ને એમ. અત્યારે તો તને આ સત્ય સમજાઈ ગયું ને એનાથી હું બહુ ખુશ છું. ભવ્ય, સાંભળને, પેલા નકશામાં પડેલા ભાગલાને રદ કરી શકતા હોય ને તો જ રોકજો. નહીં કરી શકો ને મને રોકવાનો હકે ના જતા. સારું, નહીં જતો. પણ એક ફ્રેન્ડ તરીકે તો તારી હારે વાત કરી શકું ને. બોલો બોલો, તમારા પતિનું ઉપરાણું લઈને જી બોલવું હોય ને એ બોલ. આટલો બધો ગુસ્સો છે તને? ગુસ્સો ના, મારી આંખ ઉઘડી ગઈ. જો રુદ્રએ જે કઈ પણ કીધું ને એને લઈને તું ગુસ્સે થા એમાં મને કોઈ જ વાંધો નથી. પણ એ વાતને લઈને તું દુઃખી નો થા, તારા મનમાં નો ભરી રાખ. કારણ કે તારા ભાઈના ગુસ્સાને મારા કરતા તું વધારે ઓળખે છે. કે એકવાર ગુસ્સે થઈ જાય છે ને તો એ શું કરે છે, શું કહે છે એને જ ખબર નથી પડતી. પણ જેવો જેનો ગુસ્સો જાશે ને એ પાછો એવો ને એવો જ થઈ જશે. તું જોજે, એનો ગુસ્સો શાંત થાય ને એટલે નાનકી નાનકી કરતો તારી પાસે આવી જશે. તારા ભાભી, ભાઈને જ્યારે જ્યારે ગુસ્સો આવે ને એટલે આપણે આવું કહી ને જવા દઈએ એટલે એને એમ લાગવા માંડ્યું કે એ ગમે ને ગમે બોલી શકશે. ધારા ભાભી, અમુક વાતો એવી હોય છે ને કે મનમાં એવી વાગી જઈશ ને નીકળતી નથી. બસ એમ જ આ વાત મને મનમાં એવી વાગી ગઈ ને એ મારાથી નહીં છૂટે. કાલ ઉઠીને ઘરના ભાગલા તો હટી જાય પણ મારા મનમાં જે ભાગલા પડ્યા ને આજે તો નહીં બચ્યા. નપાવટ, હિંમત કેમની થઈ તારી? નહીં નાનકી, સાઈડમાંથી નહીં. કોણ છે તું? કોણ છું અને મારે શું લેવા દેવા છે બતાવું છું. અને પણ તારો હાથ પકડે તોને. એને મારો હાથ પકડ્યો ને તો
શું જરૂર છે? રુદ્ર રાણા મને જાતે હેન્ડલ કરતા આવડે છે અને હું કરી લઈશ. જેમ તારી પત્ની પડી ગઈ હતી અને મારે હાથ પર હાથ ધરીને બેસી રહેવાનું હતું એમ જ પુત્ર રાણા. નાનકી જેમ તેમ ન બોલ, આપણો જે કઈ ઝઘડો છે એ ઘરમાં, જે કઈ નિયમ છે એ ઘરમાં, બહાર પારકા માણસો સામે તમાશો કરવાની જરૂર નહોતી. જે કઈ થયું છે ને તારા કારણે થયું છે. મારા કારણે? મારા કારણે નહીં, તારા કારણે. જો તે ઘરના ભાગલા પાડ્યા જ નહોત ને તો હું કઈ કેવું જ ના હોત. અને નિયમ એ નિયમ ઘર છું કે બહાર છું. નાનકી વિષય કાટ એટલે વિષય કાટ. મેં પહેલા પણ કીધું હતું કે તારો અને મારો સંબંધ ન હતો. શું કહું તને, તારે અને મારે કોઈ સંબંધ જ નથી. એટલે ભાઈ તો કહેવાય નહીં. હા માલિક, આ ઘરનો માલિક છે જેણે હંધાઈ હાટુ નિયમો બનાવ્યા. યાદ છે ને તે શું કીધું તું? મારી પત્ની તડપી તડપીને મરી જાત એ પોસાદ. તારે વચ્ચે નહોતું પડો ને તને કોઈ જ હક ન હતો. હવે એવું નહીં થાય. અપમાન સહન કરીને ત્યાગ, સમર્પણ અને પ્રેમ રાખવાના દિવસો ગયા. અરે હંધુ, એ પિક્ચરોમાં સારું લાગે. શેના હટુ ત્યાગ સમર્પણ
અને કોના માટે પ્રેમ? રાજુકાકા મારો ઈરાદો બસ તારો ઈરાદો મને ખબર છે, હું જાણું છું તને એમ છે કે કાકા હવે શેના કાકા આ હવે કોઈ કાકા નથ ને કોઈ ભત્રીજો નથ, હું રાજુ રાણા છું તારા માટે. તને એમ કે આ રાજુ રાણા કમાતા ધમાતા નથ અને ઘરમાં એક રૂપિયો નથ દેતા, એટલે એમની સામે ઊંચા અવાજમાં વાત કરીશું એટલે હંધુ એ સાંભળી લેશે. બોલો ને, કા ચૂપ થઈ ગયા? તમારા મનમાં મારી હાટું જે ફર્યા છે એ નીકળી જવા દો ને. તમે ભલે મારી હાટું કોઈ વસ્તુ નથી લાવ્યા ગયા, પણ આ દુનિયાથી પરિસ્થિતિઓથી કેમનું લડવું એ તમે જ મને શીખવાડ્યું. અરે તમે જ મને શીખવાડ્યું છે કે કોઈ પણ નાની નાની વસ્તુઓમાંથી ખુશીઓ કેમની શોધવી. તમે ભૂલી ગયા હશો પણ મને હંધુ યાદ છે. તમે જ મને પહેલી વાર સાયકલ ચલાવતા શીખવાડી, પહેલી વાર સંતાને પિક્ચર જોવા તમે જ લઈ ગયા હતા. મને હંધુ યાદ છે અને અમને હંધુ યાદ છે. ઘરના ભાગલા સંબંધોને તોડવા, અમારું ભૂખ્યા મરવું અને ઋષિનું મરચું ખાઈ લેવું હંધુ એ. અમે જવા દે, હરે વાત કરવાનો કોઈ મતલબ નથી. પંજુબેન, તમારું આ નજર ઉતારવાનું જો પતી ગયું હોય તો હાલો અંદર, નહીતર ભાભીને જાણ થશે તો ફરીથી મહાભારત શરૂ કરશે. હાલો રાજુભાઈ, મને ખબર છે તમે ભાભીને બહુ ધ્યાન રાખો છો. મને થયું કે ભાભી તો સમજતા નથી, પણ તમે તો સમજણા છો ને. તમે તો મંજુબેન, ક્યાંક એવું ના બને કે નજર ઉતારતા ઉતારતા આપણા સંબંધોને નજર લાગી જાય અને નકશામાં બેની જગ્યાએ ત્રણ ભાગ પડી જાય. પાડી દો, તમારાને મારા ભાગલા પાડી દો. તમારાને મારા શું? અરે ઘરમાં દરેક વ્યક્તિના ભાગ પાડી દો, દરેકને એકલા રહેવા દો. અરે આ શું થઈ રહ્યું છે? દરેક જણા અમારું અતારું અમારું અતારું જ કર્યા કરે છે. અરે એમાં પાછું ભવ્યનો ઉમેરો થઈ ગયો. હોય હવે તું તો બોલી શક નહીં. તને તો એમ થયું હશે ને કે તારી પત્નીને ખાંસી આવી ગઈ તો મેં કંઈક ખવડાવી દીધું હશે. ના કોઈ, તમે તું તો બોલી શક નહીં. હું મારા દીકરા હારે તને પૂછીને વાત કરું. હાસ તો. અરે આજ તો તકલીફ છે, હંધાએ હંધાઈની વાત કાપી છે, વચ્ચે બોલું છે પણ કોઈ સમજતું જ નથી. તમે એકબીજા હારે સંબંધ તોડી શકો છો પણ હું નહીં તોડી શકું. હું રોજ ધારાઓની નજર ઉતારીશ, જેને જે કરવું હોય કરે. આટલા વર્ષો પછી આપણા ઘરમાં પાણું બંધાવવાનું છે. અરે આપણા ઘરે તહેવાર જેવું ઉજવવાનું હોય. અરે હંધાએ મળીને ઘરને નરક બનાવી દીધું છે, નરક. રુદ્ર, કોઈ મારા આટું મા સમાન છે, એમણે ક્યારેય મારી આરે કોઈ પણ ખરાબ રીતે વાત નથી કરી.
કોઈ ખરાબ રીતે વર્તન પણ ન કર્યું, હંમેશા મારી પડખે ઉભા રહ્યા છે. ગમે તેવી પરિસ્થિતિ હોય એમણે મારા પર વિશ્વાસ રાખ્યો છે. કોઈએ મને શીખવાડ્યું છે કે સ્ત્રીનું જીવન એ કબડ્ડીની રમત જેવું હોય છે. સાસરિયા અને પિયરિયાઓની વચ્ચે અને સંબંધોના તાંતણા જ્યાં લગ્ન મજબૂત ન થાય ને ત્યાં લગ્ન ક્યારેક સાસરિયાઓને સાચવવા પડે તો ક્યારેક પિયરિયાઓને. અને આ સંબંધોના તાંતણા સાચવતા સાચવતા મજબૂત બન્યા ને એક જાત કે તૂટી પણ ગયા. અને તોડ્યા કોણે? મારા પોતાના પતિએ. અને કોના હાટું? તો જે સ્ત્રીએ મને જન્મતાની સાથે જ તરછોડી દીધી હતી એના હાટું. તારા માં સાહેબે તને નહોતી તરછોડી, લોકોએ તમને અલગ પાડ્યા છે. અરે એમને તે નહોતી ખબર કે તું જીવે છે કે ધારા, તું જેમ કોઈ વિશે લાગણી રાખે છે ને એમ થોડી લાગણી પોતાના માં હાટું રાખી લે. તને નથી ખબર માં સાહેબ તને કેટલો પ્રેમ કરે છે. અરે બહુ જ પ્રેમ કરે છે. એ પ્રેમ કરે છે એક રાજકારણી એના વારસદાર. એક માં પોતાની દીકરીને નહીં. એમની આંખોમાં ક્યારે મારા હાટુ પ્રેમ દેખ્યો જ નથી. ધારા તું જો. શું જોઉં બોલ ને, શું જોઉં? મારે છે ને એમના વિશે ના કઈ જોવું છે કે ના કઈ જાણવું છે. હમ જાણું તને. જવા દે, મારે વધારે વાત કરીને તને ચિંતામાં નથી નાખવી. એ તો હું એમ પણ આવી જ ગઈ છું જ્યારથી ઘરના ભાગલા પડ્યા ત્યારથી. પણ રુદ્ર એવું ન હોય એના લીધે થઈને અમે હંતાય લોકો દુઃખી થઈ રહ્યા છીએ. રુદ્ર રાણા, હું તારા ઘરની બહાર છું. તારી પત્ની વિશે એક મહત્વની વાત કહેવાની છે. હું તારા ઘરના ગાર્ડનમાં છું, હિંમત હોય તો મને મળવા આવ. કોણ હશે? કોણ છે? કોણ છે? બહાર આવે છે કે પછી? રુદ્ર રોકાઈ જા. એ ભાઈ 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 મારતા નહીં. ઓય ઋષિ, આ શું? આ તો બે ઘડી ગમ્મત મજા પડી ને. મજા લા હંધુ તમે કર્યું એમ ને? ઓલો કાગળ પણ તમે લખ્યો તો ને? ના ધાબડાનો આઈડિયા કોણ હતો? તમારો હતો ને? આ હું શું માંડ્યું છે? ઘરમાં તો હસીને વાત થઈ શકે નહી એટલે આ બે ઘડી બહાર આવીને ગમ્મત કરી એટલે અમે અહીંયા આવ્યા. અરે આ ખુરશી તો અમે નીચે મૂક કે પછી આમ લઈ લઈને ફરવાનો પ્લાન છકશું. અરે ઉભો રહે ઉભો રહે. એ બહાર જાય છે કે શું? હા કેમ, કાલે જે તું ફરી સંભળાવું છે મને? ના બેટા, કાંઈ સંભળાવવાનું નથી. હા તો મારે તને એક વાત કરવાની છે. રુદ્ર બેટા આ વાત બહુ ખાનગી છે. એક કામ કર, તું મારી દીકરીને અહીંયા લઈને આવ, પછી
અમારા હાથે અમે એના હાટું જે કઈ પણ લઈને આવ્યા છે ને એ અમારા હાથે ને આપશું ચા છટ જઈને લઈને આવ શું થયું કામ ઉભો રહી ગયો માં સાહેબ એને હજુ તમારા હાટું ગેરસમજ છે ગેરસમજ જ છે ને કઈ વાંધો નહીં એ તો આજે ને કાલે દૂર થઈ જ જશે હા રુદ્ર હાચું કહીએ ને તો ક્યારેક ક્યારેક કેટલીક ગેરસમજો સંબંધોને વધારે મજબૂત બનાવે છે હવે તારો ને અમારો શું શું અરે કાઈ નહીં જા જા જઈને અમારી દીકરીને જટ લઈ આવ જા दारा 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 क्या छे तू अरे सांभळ क्या छे तू दारा 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 સોરી એ તો ભૂલ થી થાય થાય મને ખબર છે ભૂલ તો માણસ થી થાય ધારા ક્યાં છે ખબર છે તમને એ જ કહેવા તો હું તને બોલાવતી હતી પણ તું સાંભળતો જ નતો ધારા બહુ એના પિયરે ગઈ છે એની મમ્મીને મળવા રુદ્ર સાચું કે છે આટલા દિવસે આખા ઘરમાં ફર્યો તને સારું લાગ્યું ને કેટલો સમય પછી તું પોતાના જ ઘરમાં ફર્યો જવા દે જવાબ ન જોઈ તો ચા તારા ઓને ફોન કર અમારી દીકરી હાટું ન્યાથી કેસર લઈને આવ્યા છીએ હું છે કે દૂધમાં કેસર નાખીને પીવાથી બાળક એકદમ ગોરું અને એકદમ તંદુરસ્ત આવે છે એક કામ કર તું મારી દીકરીને અહીંયા લઈને આવ બોલો સાહેબ તું પહોંચી ગઈ તને કેવી રીતે ખબર પડી કે હું મમ્મીના ઘરે જાઉં છું તમારો પીછો તો ન કરતો ને ઓય કીધું એટલે પણ સાંભળ ને પહેલા તું સાંભળ તું ના મને પ્રપોઝ કર શું હા કોલેજમાં છોકરા છોકરી ભણતા હોય ને એમની જેમ તું એક કામ કર તું જીપના બદલે બાઇક લઈને આવ હું પણ આમ કોલેજમાં ભણતી છોકરીની જેમ હાથમાં ચોપડીઓ પકડીને જાતી હોઉં અને પછી તું એકદમ મારી બાજુમાં આવીને બ્રેક મારે અને પછી તારા ખિસ્સામાંથી મારી સામે ગુલાબ ધરે અને પાછળ મોહબ્બતના પત્તા ઉડવા લાગે અને હું કાઈ પણ સમજું એ પહેલા જ તું મને કહી દે ધારા આઈ લવ યુ અને પછી હું થોડો ભાવ ખાતા ખાતા જાણી જોઈને તને પૂછું હા કાઈ કીધું તમે કેવું લાગ્યું તો ક્યાં છે અત્યારે જાવ ને ઊભી રહે હું આવું છું અરે હું તો પહોંચું આવી ભલે તું ભી હું આવું છું અરે પણ કેમ કેમ તો મને આ તારી પ્રપોઝ વાળી વાત ગમી એટલે હું આવું છું ને પછી તને માસ આપને ઘરે લઈ જઈશ પછી માસ તને ત્યાં મૂકી જઈશ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ક્યાં જવાની વાત કરી તે અરે કીધું ને ન્યા ન્યા એટલે ક્યાં એટલે ન્યા એટલે
રેવા દે, તું નહીં બોલી શકે, પણ તું જે વાત કરી રહ્યો છે ને મારે ન જ જાવું. અરે પણ માં સાહેબ પણ તારા માં જ છે ને. હા તો મેં ક્યાં ના પાડી, પણ મારે અત્યારે મારી મમ્મી ના ઘરે જાવું છે, તો હું ન્યા જાઉં. હમ મૂકું, બાય. શું બોલી તું? બાયડી તું મારી મજાક નું ઉડાવો. એક તો મેં જસ્ટ ટ્રાય કર્યો કે હું કઈક અલગ રીતે બોલું, અને તું આટલું હસી રહ્યો છે. મારે તારી હારે વાત જ નથી કરતી. અરે હું એના પર નથી હસતો. તારે તો હવે દેશી ભાષા બોલવી જ જોઈએ. દોસ્તો એનામાં પોતાના બાપના થોડા ઘણા લક્ષણ આવશે, નહીં તો ખબર નહીં સંસ્કૃત અંગ્રેજી કઈ કઈ ભાષા બોલાશે. હા 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 હમ હાલ બેસી જા જમવા. તું જેવું ખાઈશ ને એવું જ હું ખાઈશ. તો કેવું રહ્યું માસ્ટર ના ઘરે? બહુ જ મજા આવે. મમ્મી પપ્પા તો એટલા બધા ખુશ થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા તને કે તું વાત જ ન પૂછ. મમ્મી તો એમની જૂની સાડીઓ કાઢી છે, લંગોટી અને બાળોતે બનાવવા હતું. આજે તો બાળક આવ્યું પણ નથી ને, એના માપના ટોપી સ્વેટર ને હંથી બનવા લાગી. દાદા ને દાદી આવનારા બાળકને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. હા આવા તો માં સાહેબ ને મળ્યો ને ત્યારે ખબર પડી. તારી વાત સાચી છે, એટલે જો એના દાદા દાદીને મળવા હાટું ગઈ. તો માં સાહેબે મને શું લેવાનું બોલાવી હતી? તને બહુ બધી ગિફ્ટો દેવી હતી. તો સારું થયું ન ગઈ. તું કેમ દર વખતે આમ વિચારે છે? અરે માં સાહેબ તને તારા બાળકને કેટલો પ્રેમ કરે છે ખબર છે તને? એ દુબઈ ગયા હતા ને તો તારી હાટું કેસર લાવ્યા હતા. ભેટમાં અને ભીખમાં ફરક હોય રુદ્ર. મને ના એમની ભેટ જોઈએ છે કે ના એમની ભીખ, સમજાણું? અને બાળકના બાળો ત્યાં છે ને એની માના પિયરમાંથી જ આવતા, કારણ કે એમાં માયરાની સુગંધ ભળેલી હોય. પણ તમારા માં સાહેબની કોઈ પણ વસ્તુમાં સુગંધ નથી. તો મહેરબાની કરીને મને એમની પાસે લઈ જવાનો પ્રયત્ન ન કર પ્લીઝ. રુદ્ર આપણા ઘરમાં ઓલરેડી આટલા બધા પ્રશ્નો ચાલી ગયા છે, એ ઓછા પડે તને, તો તું માં સાહેબને પ્રશ્નો લઈને આવી રહ્યો છે. પ્લીઝ નો કર ને. છોકરાઓ હાટુ દિવાળીનો નાસ્તો હું કેમ ન બનાવું? આ ઘરમાં એક મહિનાનું કરિયાણું તો આવી ગયું છે, દિવાળી હાટુ નાસ્તો બનાવવા કોઈ સામગ્રી નથી. મઠિયા બનાવ્યા કે નહીં? મને બહુ ભૂખ લાગી. જો મને મને સુવાણી દેજો ભાઈ. બેટા મેં કઈ જ નથી બનાવ્યું. કા ભાઈ કરિયાણું તો આવ્યું છે ને આપણે ત્યાં? કરિયાણું તો એક મહિનાનું આવ્યું છે, પણ સુવાણીને મઠિયા બનાવવા માટે અલગ લોટ જોઈએ, અને એ આપણા ઘરમાં ન. કરિયાણા વાળો પણ આપણને દેવાનો ન. બેટા ઘરમાં ચણાનો લોટ પડે છે, હું તમારા માટે મગસ બનાવી દઉં? જલ્દી બનાવી દો મગસ. જલ્દી બનાવું છું. કેવું બાથરૂમ રિપેર કર્યું છે?
પથરા બરોબર કર્યું છે. અરે અહીં આવીને જો જરા, હજી લીકેજ થઈ રહ્યું છે. લાઈન ચોક અપ થઈ ગઈ છે. ના ના, મારે કઈ નથી આપડે, તમે જટ આવો, જટ આવો ને ફરીથી બાથરૂમ. શું દિવાળી છે એટલે તમે ગામે જતા રહ્યા? ધારા ભાભી, અરે ધારા ભાભી ક્યાં ગયા છે? નીચે જઈ શકે કદાચ. હમણાં તો તું એમની ચિંતા કરી રહ્યો અને હવે તાળું મારવાની વાત કરે. તારા તું ભૂલી રહી છું કે ઘરવાળા હારે મમ્મી છે. તો શું? મમ્મી નો સ્વભાવ તો જાણે છે ને, કાઈ પણ કરી શકે છે. ભૂતકાળમાં તને એનો અનુભવ પણ છે. રુદ્ર, આ વિશ્વાસ અવિશ્વાસ ને લઈને મોટો મુદ્દો બની જશે. હારા, હું એ રીતે નથી વિચારી રહ્યો કે મમ્મી આપણા રૂમમાંથી કંઈક ચોરી જશે. હું એ રીતે વિચારી રહ્યો છું કે મમ્મી આપણા રૂમમાં કંઈક મૂકી જશે અને એનો આરોપ તારા પર લગાવશે. તો શું થઈ ગયું? મારા પર આરોપ મૂકશે ને? અને તમે હંધાય તો મને ઓળખો જ છો ને. હા, પણ મારે કોઈ જોખમ નથી લેવું. રુદ્ર, તું જે કઈ કરી રહ્યો છે એની મને નત ગમી રહ્યો. કારણ કે તું બહુ સારી છે ને એટલે, અને હું એટલો સારો નથી. અને મમ્મીનો સ્વભાવ હું જાણું છું એટલે કહી રહ્યો છું, બીજું કઈ નહીં. ઠીક, તારે જે કરવું એ કર, પણ એટલું નક્કી છે કે આપણે પાછા આવીએ ને તો સૌથી પહેલા સાયકોલોજીસ્ટ પાસે જઈશ, તારો ઈલાજ કર. બાથરૂમમાં દરવાજો ખુલ્લો રહી ગયો. લબુક. હા બોલ લબુક. હા ભાઈ, પછી ક્યાં જવાનું નક્કી કર્યું? અટાણે તો જૂનાગીરી જવાનું નક્કી કર્યું છે. સારું ભાઈ, એક વાત પૂછું. હા બોલ. આ બધું કરવું જરૂરી છે? જરૂરી છે કે નહીં એ જાણે નથી, પણ મને ને ધારાને સંતોષ થશે કે જો એ લોકો સારી રીતે દિવાળી ન મનાવી શકે તો અમે પણ નહીં મનાવી. એટલે આ નિર્ણય લીધો છે. અમે અમારા પરિવાર હાટું કાંઈ પણ કરશું. ઠીક છે, આ તમે બેવે નક્કી કર્યું છે તો આ બાબતે હું તમને કાંઈ ન કહું. બાકી કાંઈ કામ હોય તો કહેજો. ઠીક છે, તું ઘીરે આંટો મારતો રહેજે હને. હા ભાઈ, હાલ મૂકું. નપા
આપણને કીધું હશે કે આપણે બારે જઈએ છીએ ને તો તાળું મારીને જઈએ, નહીતર આ લોકો ઘરેણા દાગીના રૂપિયા ચોરી જશે. મંજુબેન, એ લોકો આપણને ચોર સમજે છે? ચોર ભોગ આપણા, બીજું શું? એ રાજ્ય ઋષિડા, હું કરોસ લ્યા. આ જો, મારી મમ્મીએ તમારા હાટુ દિવાળીનો નાસ્તો મોકલાવ્યો છે. એ લબુ, ક્યાં અમને ભિખારી સમજી રાખ્યા છે કે હું? આ લઈ જા હંદુય, હું મારા છોકરાઓ માટે હંદોય સામાન લઈ આવી છું. ભી મમ્મી, તમે લાવ્યા એ હારી જ વાત છે, પણ મારા મમ્મીને હંદી એ ખબર છે, એટલે એમણે મને કીધું કે છોકરાઓ હાટુ દિવાળીનો નાસ્તો બનાવ્યો છે તો થોડો લઈને જજો, એટલે લઈને આવ્યો. અને તો મમ્મીને ના પાડી હોત તો એમની લાગણી દુભાત. એટલે ભાભી, રુદ્ર અને લબુ નાનપણના ભાઈબંધ છે, એટલે એની મમ્મીને પણ છોકરા હાટુ લાગણી તો હોય જ ને, એ સ્વાભાવિક છે. મોટી મમ્મી, રુદ્રભાઈએ તમારી હારે સંબંધો તોડ્યા છે. ને મારો સંબંધ ખાલી રુદ્રભાઈ હારે ન, તમારા હંદાઈની હારે. ને એટલે જ તો તમને મોટી મમ્મી કહીને બોલાવશું. બાકી જો સંબંધ જ ન હોત તો તમને મોટી મમ્મી કહીને બોલાવતો જ નહીં. બસ બસ, હવે આમ ટોણા મારવાની જરૂર નથી મને. હવે તારી મમ્મી ની લાગણી ને માન દઈ ને હંદુયું રાખી લઉં છું. અમારા છોકરાઓ વતી એમને થેન્ક યુ કેજે. હો, થેન્ક યુ. હારું, ખાઈ દઈશ. લબુ, બેસતા વર્ષના દિવસ આવજે. હો, હા ભાઈ. નાનકીને ફોન લગાડ્યો કે નહીં? ના મોટી, મેં હું લગાવી જ રાખું છું, પણ ઉપાડતા નથી. હવે ક્યાં ગઈ હશે? અરે એની બેનપણીઓને ફોન લગાવો. ઉભા રહે, હું ટ્રાય કરું. મંજુબેન, હાલો આપણે દિવાળીનો નાસ્તો બનાવીએ. હાલો હાલો. એ ભાનુમતી રાણાનું ઘર આજ કે કોણ છે? એ ભાનુમતી રાણા તમે જ છો? હા હું જ છું, પણ આમ સામે આવીને વાત કરો ને, આમ બાયોની જેમ કા હંતાવ છો? આપણી દિવાળી સુધરી ગઈ કા મંજુબેન? મંજુબેન, આલ્યો છોકરાઓ હાટુ મીઠાઈ અને નાસ્તો લાવ્યો છે. માતાજી પણ કેવા ખેલ ખેલે છે. થોડી વાર પહેલા છોકરાઓને શું ખવડાવીશ એ વિચારે મન ભરાવી આવી તું, અને હવે અલગ સમય ન એટલું દીધું માતાજીએ. નાનકી, રુદ્રને ધારાઓ દેખાતા ને ક્યાં ગયા? એમાં એવું છે ને કે નાનકી દીદી ઘરમાં ન હતી અને રુદ્રભાઈ અને ભાભી બારે ગયા છે રૂમને તાળું મારીને. સ્વભાવ જ એવો છે તો શું કરું? હજાર વાર કીધું છે કે તારો સ્વભાવ સુધાર. અક્કલ વગરના, આ તારા મોટા પપ્પાને જાણ ન થવા દેવાની કે ઘરમાં ભાગલા પડ્યા છે. અરે એમને ખબર પડશે તો નકામું ઘર માથે લેશે. બે દિવસ તહેવાર ઉજવવા આવ્યા છે તો એમને રાજી ખુશીથી તહેવાર ઉજવી લેવા દો ને, નકામો એમને દુખી કરી ન જવા દેવા. હા
રિંગ જાય છે, નાનકી દીદી ફોન નથી ઉપાડતા. પોલીસ કમ્પ્લેન કરીએ. 24 કલાક પહેલા એ લોકો કમ્પ્લેન નો લે. આપણી નાનકીને રુદ્રની જેમ કોઈ કિડનેપ તો નહીં કર્યો ને? અરે શું મંજુબેન, આવો અપશુ કન્યાર બોલો છો તમે? નાનો મંજુબેન, નાનકી હારે એવું કાંઈ નહોતું. જો કોઈ એ ભૂલે ચૂકે પણ આવું કર્યું હશે ને તો હું એને જીવતો નહીં છોડું, એને ન્યાને ન્યા ઉભો ચીરી નાખીશ. ભાનુ શાંત થા. રાજ, ઋષિ, હાલો આપણે ગામમાં જતા આવીએ, એમના બધા ફ્રેન્ડ્સ ને ત્યાં જોઈએ. એ દોસ્તારોને મળવાની કે બેસવાની જગ્યા હોય ને ન્યાય જોઈ આવે. હા, અને ઋષિ તું મંદિર બાજુ આટો મારી આવ. હા હાલો. મોટો ભાઈ હું હાલો તમારી હારી આવું. હાલો. તું અહીંયા જ રહે અને નાનકી ની ભાળ મળે ને તો તને તમને જાણ કરજે. અને તમે લોકો ચિંતા ના કરો, નાનકી અરે કઈ નહીં થયું. હા હાલો. અરે બોલા રે નાનકી દીદી. અરે બેટા હમણાં આવશે એટલે કેસે છે એના માટે. તો મંજુભાઈ વડા બનાવ્યા એટલે આપણે અંદર ભેગા કર્યા. અત્યારે કોઈ અડવાનું નહીં. બેટા નાનકી, આ વડા તમને લોકોને ખાવા મળશે પણ અટાણે નહીં. પહેલા મંજુબેન વિધિ કરી લે ને પછી. કાળી ચૌદશ ની વિધિ આજના દિવસે ઘરમાં વડા બનાવવામાં આવે અને એ વડાનો ઘરના દરેક સભ્ય માથે ઉતારો કરીને, આ ઉતારો એટલે મંજુબેને હમણાં હંદાઈના માથે કર્યું ને એને ઉતારો કહેવાય.
નક્કી કરી અને ચાર રસ્તે એને મૂકી આવવામાં આવે અને જોડે દીવો એ પ્રગટાવવામાં આવે. પણ આની પાછળનું કારણ શું? એટલે એવી માન્યતા છે કે દિવાળીના આગલા દીએ એટલે કે કાળી ચૌદશ ના દીએ આ વિધિ કરી અને ઘરમાં જે કકડાટ કંકાસ કજિયા થયા હોય ને એને બહાર કાઢવામાં આવે છે. એરા જો આવું બોલાય? વિધિ કરવા કરતા ભાનુને બહાર કાઢો તો કકડાટ દૂર થાય, આવું બોલાય? હા બોલાય. ના ભાભી, એવું કઈ નથી બોલ્યો. આ મોટાભાઈ નક્કામાં મને ભેરવે છે. હું મોટાભાઈ તમે ભાન, હું તો મજાક કરી રહ્યો હતો. આ તો હંધું હું જાણું. તો આપણા ઘરને આ વિધિની ખાસ જરૂર છે હે ને બાપુ? તોફાની મોટા પપ્પા, અમારો એક ભાઈબંધ કહે છે કે કાળી ચૌદશ ના દિવસે જો તમે સ્મશાને જાઓ ને અને ભૂતની ચોટલી કાપી નાખો અને વાળ ઘરમાં રાખો ને તો ધન લાભ થાય, એ વાત સાચી? શું વાત કરે છે? હા, તને ખબર નથી રાજુ? સાચી વાત છે. એક કામ કર, આજે રાત્રે છે ને તું અને હારે હારે રાજને લઈ જજે. તમે બંને સ્મશાને જાઓ, ભૂતની ચોટલી કાપી આવો એટલે આપણા ઘરમાં છે ને ધનની વર્ષા થાય. અરે ઓ ફાધર, મારી આમે હું જોવો છો? હું તમારા હારે કોઈ સ્મશાનમાં નથી આવવાનો, અને તમારે જવું હોય તો એકલા જાજો. રાજુભાઈ, તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ હંધી એ ઉપજાવી કાઢેલી વાતો છે, એનો વિશ્વાસ ન કરાય. હા 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 ભાભી, હું જતો હોઈશ. હા ભાઈ, ફાધર ને ભૂતોથી બીકે બહુ લાગે ને. અરે નાના ઋષિ, એ તો રોજ સવારે અરીસા પોતાની જાતને જોવે એટલે બીજ જાય. એ હું બોલ્યો તું હે? ફાધરની મજાક ઉભો રહે તું. ઘરમાંથી કકડાટ ને કઈ રીતે દૂર કાઢવો એ વિચારી રહ્યો. શું જમાડવાનો છે મારો હીરો? મસ્ત મસાલેદાર ખીચડી. અરે વાહ, સરસ. પણ બટાકા ને ટામેટા વગરની હશે, તેલે ઓછું છે. તો પછી ચટાકીદાર કેવી રીતે બનશે? આનાથી, તજપત્તા અને લવિંગથી. વેરી ગુડ. મારી હારે રહીને તને જુગાડ કરતા આવડી ગયું ને? ઓ માસ્તરાણી, રેવા દો, તું જ મારી પાસેથી હંધુઈ શીખી છે. સારું ચલ, માની લઉં છું. હાલ તો ખીચડી બનાવ, હું દીવા કરી દઉં છું. ઠીક છે. અને હા, કોડિયોલા મંદિરની આજુબાજુ હશે. હા હા હા, મને ખબર જ છે, હું પહેલી વખત ન આવતી. હા હાલો, કોડિયા તો છે અને ઘી છે.